લખતર તાલુકાના છારદ ગામમાં છારદ ગામના નર્મદાની કેનાલ તરફ છેવાડાના વિસ્તારમાં સ્મશાન જવાના રોડ પાસે આવેલા રહેણાંકના મકાન ઉપરથી વિરમગામ બીજવીસીએલ સબસ્ટેશનમાંથી નીકળી છારદ ગામને પૂરો પાડતી કેબલ લાઇન નીકળે છે ત્યારે સ્થાનિક મહિલા અને પુરુષ અને મકાનમાં રહેતા સ્થાનિકોએ જણાવ્યું કે હાલમાં ચોમાસુ ચાલતું હોવાથી તેમના ઘરના પતરા તૂટી ગયા હોવાથી વરસાદ આવતો હોય ત્યારે તેમના ઘરમાં પાણી પડતું હોય તેઓ શોટ થવાની બીકે પતરા રિપેરિંગ કરી શકતા નથી તેમના નાના બાળકો ફળિયામાં રમતા હોય છે અને અગમ્ય કારણોસર કેબલ તૂટી જાય તો મોટો અકસ્માત પણ થઈ શકે તેમ છે ત્યારે વરસાદમાં વાવાઝોડામાં અને ઘર ઉપરથી કેબલ નીકળતા હોય ત્યારે તેઓ સતત ભય અનુભવતા હોય છે ભયના ઓથાર નીચે જીવન જીવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું તમારું નામ શું છે

ઉગ્રેજા ગોપાલભાઈ હંસરાજભાઈ ગામ ઝારજ અમારા ઘર ઉપરથી મેઇન લાઈન જઈ છે તેઓ છતાં અમે અરજી આપી છે તો હજી હજી સુધી આવ્યા નથી તેઓ કોઈ અધિકારી અમારે ચોમાસામાં તકલીફ પડે છે પતરા ફૂટી જશે અને અમારા ઘર ઉપર રિપેરિંગ કરવા જવું છે પણ જતાં જઈ શકતા નથી અમે તમે આ અંગે ક્યાં ક્યાં હજુ વાત કરી છે આ અંગે અમે વિરમગામ જીબી બોર્ડમાં ગયા છીએ તો જીબી ના અધિકારીઓ તમારે અહીંયા ક્યારે ચેકિંગ કરવા આવ્યા છે ના હજી હજી સુધી આયા નથી તમે અતર સુધીમાં કેટલી અરજી કરી અમે બે દાન ની અરજી કરી છે એક દાન ખાલી ઝારખ લીધી અને આ ઓરિજિનલ દાન કાગરી લીધા છે ગામ પંચાયત ને તે પછી કોઈ અધિકારી અહીં ચેક કરવા આવ્યું જ નથી ના હજી નહી આયા તો હાલમાં તમારી બીજી વિશે લાગે શું માંગણી છે બીજી પીજી વાળા માંગણી છે કે અમને લાઇન ફેરવા દો છીડીસી ન્યૂઝ સાથે વિજય જોશી લક્તર